નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. હું છું આપની સાથે ધરા. સુપરફાસ્ટ ખબરોની શરૂઆત કરતા પહેલા એક મહત્વની ખબર સામે આવી રહી છે. ડબુડીમાં ઉર્ફે ધનજી સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે 4 લોકોના નિવેદન નોંધ્યા છે. પોલીસે ધનજીના પાડોશીઓના નિવેદન લીધા છે. ધનજી ઓળ હાલ ભૂગર્ભમાં છે, નોટિસ છતાં હજુ નથી થયો હાજર. ઉલ્લેખનીય છે કે આ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સંવાદદાતા નવીન જા જોડાયા છે. નવીન, જણાવશો ધનજી ઓળ હજુ પણ ભૂગર્ભમાં છે, આ મામલે કેટલી તપાસ ચલાવવામાં આવી છે, શું માહિતી? ધરા, ધનજી ઓળ જે છે તેની સામે જે બોટાદના વ્યક્તિએ અરજી કરી છે તેને લઈને પોલીસે 4-5 લોકો જે તેના પાડોશમાં છે તે લોકોના નિવેદન લીધા છે અને કેટલા સમયથી અહીંયા રહેતો હતો, કોણ કોણ આવતો હતો, કોણ જતો હતો એ તમામ પ્રકારની માહિતી મેળવી છે. જોકે ધનજી ઓળ અત્યારે ભૂગર્ભમાં છે અને ક્યાંક ને ક્યાંક 6 તારીખે આગોતરા માટે સુનાવણી બી છે. બિલકુલ. નવીન, શું માહિતી સામે આવી રહી છે? પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે? ધનજી ઓળ ક્યારે પકડાશે? તપાસમાં હવે કેટલા ખુલાસા થયા છે? ધનજી ઓળ ની જો વાત કરીએ તો આગોતરા માટે તેને અરજી મૂકી છે અને અત્યારે માત્ર અરજીની તપાસ થઈ રહી છે, જેથી તેના જે નિવેદન છે તે માટે એને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ તે નોટિસ સામે હાજર ન થતા ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી કરવા હોવાની સામે આવી રહ્યું છે. જી બિલકુલ. નવીન, આભાર આપનો. અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ તરફ. દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ગણેશોત્સવ. મુંબઈના લાલબાગના રાજાના દર્શને પહોંચ્યા ભક્તો. ચંદ્રયાન 2 ની થીમ પર પંડાલમાં સજાવટ કરાઈ. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે ગણેશજીના દર્શન. ગણેશ ચતુર્થીની પીએમ મોદીએ લોકોને પાઠવી શુભકામના. ટ્વિટર પર ટ્વીટ કરી પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી. લખ્યું, તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના, ગણપતિ બાપા મોરિયા. ઓડિશાના પુરીમાં આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા માટે લોકોને કર્યા જાગૃત. રેત પર 1000 પ્લાસ્ટિકની બોટલોથી એક ભવ્ય ગણેશજીની પ્રતિમા બનાવી અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કરી વિનંતી. આજથી શરૂ થયો ગણેશ મહોત્સવ, તો ભક્તો દુંદાળા દેવને આવકારવા માટે બન્યા અધીરા. અમદાવાદમાં 2000 કરતા વધુ સોસાયટીઓમાં થઈ ગણેશ સ્થાપના. ગત વર્ષે 401 ગણેશ પંડાલની સંખ્યા હતી, જે આ વર્ષે વધીને 501 થઈ. સુરતમાં ડાયમંડના ગણેશજી બન્યા તો આકર્ષણનું કેન્દ્ર. 27.74 ગ્રામમાં ગણેશજીની મૂર્તિમાં આફ્રિકાના મ્યુઝિયમમાંના ડાયમંડ લગાવવામાં આવ્યા. વડોદરામાં રાજવી પરિવારે શરણાઈ વાદના સાથે પરંપરાગત રીતે ગણેશજીની સ્થાપના કરી. લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી. પહેલી ગણેશજીની નીકળેલી શોભાયાત્રામાં બંદૂકથી અપાઈ સલામી. અમદાવાદમાં ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી. અમદાવાદના વસ્ત્રાપુરમાં સવારથી જ ભાવિક ભક્તોની ભીડ. ગણપતિના દર્શન માટે લોકો મંદિરે ઉમટ્યા. અમદાવાદના નહેરુનગરમાં પંડાલમાં સતત 14મા વર્ષે કરાય ગણેશજીની સ્થાપના. સાંજે 8 વાગે થશે આરતી, તો પંડાલમાં ફાયર સેફટીનું રખાયું ખાસ ધ્યાન. જૂનાગઢ કોર્પોરેશનને પ્રથમવાર ગણેશ વિસર્જન માટે ભવનાથ વિસ્તારમાં કુંડ બનાવ્યો. 6 ફૂટ ઊંચો ગણેશજી વિસર્જન માટે કુંડ બનાવ્યો, તો સ્થળ પર ફાયરની ટીમ અને ક્રેનની વ્યવસ્થા પણ ઉભી કરાઈ. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ. સુરેન્દ્રનગરના ચોટીલામાં ઉપરવાસમાં ભારે વરસાદ. ટીટોડા ગામની ભોગાવો નદીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં કરાયું એલર્ટ. સુરેન્દ્રનગરના ચુડામાં વરસાદ બાદ હાલાકી, તો ચુડાથી છતરિયા જવાનો કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળ્યો. વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકી. રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીમાં વધી પાણીની આવક. માઉન્ટ આબુ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી બનાસ નદી અને સીપુ નદીનું જળસ્તર વધ્યું, તો ધાનેરા નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી. નવસારીમાં વહેલી સવારથી વરસાદી માહોલ. જિલ્લાના નવસારી, જલાલપોર અને સાથે ચીખલીમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. સાબરકાંઠામાં મોડી રાતથી ધોધમાર વરસાદ. પોશીનાના 5 ઇંચ વરસાદથી ગોયા તળાવ થયું ઓવરફ્લો, તો ખેડબ્રહ્મામાં 4.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા તમામ જગ્યા પર પાણી. જામનગરમાં ગતરાતથી વરસી રહેલા મેઘરાજાની મહેરથી હજુ પણ લોકો પરેશાન. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી, તો રસ્તા પર જોવા મળ્યા પાણી. જામનગર અને કાલાવાડા અને જામજોધપુરમાં 2.5 ઇંચ વરસાદ. ભારે વરસાદને પગલે ઉર 2 ડેમના 4 દરવાજા ખોલાયા. બોટાદમાં ભારે વરસાદ બાદ નાગનેશ ગામની ભાદર નદીમાં પૂર આવ્યું. નાગનેશ ગામ તરફ જવાનો રસ્તો કરાયો બંધ. જીવના જોખમે લોકો પાર કરી રહ્યા છે નદી.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં સતત થઈ રહી છે પાણીની આવક. ડેમની જળસપાટી 134.99 મીટરે પહોંચતા ડેમના 15 દરવાજા ખોલાયા. નર્મદા નદીમાં છોડાયું 1.88 લાખ ક્યુસેક પાણી. તાપીના ઉકાઈ ડેમના 22 પૈકી 11 દરવાજા ખોલાયા. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને પગલે ડેમની સપાટી 339.80 ફૂટ પહોંચી ડેમમાંથી છોડાઈ રહ્યું છે 1.93 લાખ ક્યુસેક પાણી. મહીસાગરના કડાણા ડેમમાંથી સતત છોડાઈ રહ્યું છે પાણી. ડેમના 3 ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમની જળસપાટી 416.1 ફૂટ પર પહોંચી. મહેસાણાના ધરોઈ ડેમની સપાટીમાં થયો વધારો. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન છે ધરોઈ ડેમ, તો હાલ ડેમની સપાટી 605.21 ફૂટે પહોંચી ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ખુશી. રાજકોટમાં મોડી રાતથી ધોધમાર વરસાદ. સવારે 6 વાગ્યા સુધી 5 ઇંચ વરસાદ નોંધાયો. લોધિકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. ચેતપુર અને જસદણમાં સહિત તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. લક્ષ્મીનગર, નાળુ અને પોપટ પર અવરીજ બંધ કરવામાં આવ્યો. રાજકોટમાં આજી ડેમ થયો ઓવરફ્લો. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ સૌની યોજના મારફતે અત્યાર સુધી 3 વખત થયો ઓવરફ્લો. રાજકોટમાં 7 કલાકમાં ખાબકેલા 7 ઇંચ વરસાદને પગલે જળાશયોમાં આવ્યા નવા નીર. મ્યુનિસિપલ કમિશનર બંછાનીથી પાણી પહોંચ્યા હતા બેડીપરા ફાયર સ્ટેશન, ત્યાં આજી નદીની સમીક્ષા કરી. રાજકોટમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, તો ક્યાંક લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. જળાશયોમાં આવ્યા નવા નીર. મોરબી પંથકમાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પાણી ભરાતા લોકોને હાલાકી. પોરબંદર પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. રાત્રે 5 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો, તો ગઢુ શેરબાગમાં 4 ઇંચ અને રાણાવાવમાં 3 ઇંચ વરસાદથી જળાશયોમાં આવ્યા નવા નીર. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ. દાંતામાં 3, પાલનપુર અને ડીસામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. અમીરગઢ અને લાખણીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. ધાનેરા અને દાંતીવાડા અને વડગામમાં પણ વરસાદી માહોલ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાની કેટલીક નદીઓમાં આવ્યા નવા નીર. ધાનેરાની રેલ નદીમાં 2 વર્ષ બાદ પાણી આવતા ખેડૂતોમાં ખુશી, તો બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી. પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી. 3 થી 5 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. રસોઈ ગેસના ભાવમાં વધારો ઝીકાયો. ઘરેલુ ગેસ સિલિન્ડરના ₹16 વધ્યા, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં ₹50 વધારો ઝીકાયો. વાહનોમાં 1 સપ્ટેમ્બરથી ફરજિયાત કરવામાં આવી હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ. 7 વાર મુદત વધાર્યા બાદ હવેથી નિયમ કરાયો અમલી. ચેકિંગ દરમિયાન વાહનમાં HSRP નંબર પ્લેટ નહીં હોય તો ભરવો પડશે ₹200 દંડ. તો બાકી રહી ગયેલા વાહન ચાલકો માટે HSRP નંબર પ્લેટ લગાવે તે માટે યોજાશે ખાસ પ્રકારે કેમ્પ. ટ્રાફિકનો ધરખમ દંડ ચૂકવવા ગુજરાતીઓને હવે થોડા દિવસ રાહત. કેન્દ્ર સરકારે અમલી બનાવેલો દંડ વધારો. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વિભાગના જાહેરનામા પછી બનાવશે અમલી. હજુ 10 થી 15 દિવસ ગુજરાતીઓને નહીં ચૂકવવો પડે વધારે દંડ. ગુજરાતમાં કોંગોનો ફીવર વધ્યો. સુરેન્દ્રનગરમાં કોંગોનો વધુ એક કેસ નોંધાયો, તો અમદાવાદમાં સિવિલમાં કોંગો ફીવરથી 1 વ્યક્તિનું મોત થયું. રાજ્ય આરોગ્ય વિભાગ પ્રસરતા વાયરસને કાબૂમાં લેવાના કરી રહ્યું છે પ્રયાસ. ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારાને કરાશે થેલેસેમિયા ટેસ્ટ. યુનિવર્સિટીએ કોલેજોને પરિપત્ર મોકલી રેડ ક્રોસના માધ્યમથી ટેસ્ટ કરાવવા અને ટેસરનો ટેસ્ટ યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્રને મોકલવા માટે કર્યો છે આદેશ. સાબરમતી રિવરફ્રન્ટને ઇકો ફ્રેન્ડલી બનાવાશે. રિવરફ્રન્ટમાં કોનો તાક પર વૃક્ષ ઉગાડવામાં આવશે. રિવરફ્રન્ટની દિવાલ પાસે 100 મીટર પ્રાયોગિક ધોરણે વૃક્ષ ઉગાડી લીલોતરી કરવાનો પ્રયાસ હાથ ધરાશે. વડોદરામાં કરંટ લાગતા મોતની બીજી ઘટના આવી સામે. ગણેશ પંડાલમાં અહીં પોલમાં કરંટ લાગતા યુવકનું ઘટનાસ્થળે થયું મોત, તો પાદરામાં તલાટી સ્ટ્રીટ ફળિયાની સમગ્ર ઘટના. સુરતમાં આગની ઘટનાનો વિડીયો વાયરલ થયો. વીજ વાયર અડતા પંડાલમાં લાગી આગ. ગણેશ સ્થાપનાની આગલી રાત્રે બની ઘટના. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સુરતના ડુમસ વિસ્તાર સ્થિત પૂજા હોટેલમાં નોનવેજ ખાવા આવેલા 4 ઇસમોએ જીએસટી અધિકારી બની દાદાગીરી કરી. હોટેલ સંચાલકે આઈડી પ્રૂફ માંગતા ફૂટ્યો ભાંડો, તો નકલી અધિકારીને પોલીસને હવાલે કરવામાં આવ્યા. શાળા કોલેજમાં ફાયર સેફ્ટીને લઈને બેદરકારી દાખવવામાં આવતી હોવાની શિક્ષણ વિભાગની ફરિયાદ. શિક્ષણ વિભાગે સ્ટ્રક્ચર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તપાસવા
શાળા કોલેજને આપ્યા આદેશ, સર્ટી રજૂ ન કરે તો કાર્યવાહી કરાશે. પેરામેડિકલમાં નર્સિંગ ફિઝિયોથેરાપીમાં આ વર્ષે 40-50% બેઠકો ખાલી રહેશે. ખાનગી કોલેજો વધવા સાથે ઈડબલ્યુએસની બેઠકો વધતા આ વખતે અનેક બેઠકો ખાલી રહેશે. અંબાજીમાં ઠેર ઠેર કચરો અને ઉભરાતી ગટરો મામલે અંબાજી ગ્રામ પંચાયતને ફટકારવામાં આવી છે નોટિસ. સીઆરપીસીની કલમ 131 મુજબ નોટિસ ફટકારવામાં આવી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાઈ કાર્યવાહી. સુરતના ઉલપાડમાં કીમ ગામથી કડોદર જવાનો માર્ગ ગેસ લાઇનમાં ભંગાણ થયું તો જેસીબીના ગટર સફાઈની કામગીરી દરમિયાન થયું ભંગાણ. ગુજરાત ગેસ લાઇનમાં લીકેજ થતા અધિકારીઓ થયા દોડતા, તાત્કાલિક ગેસ લાઇન કરવામાં આવી બંધ. શૈક્ષણિક ક્ષેત્રે મોટાભાગની કામગીરી ઓનલાઈન કરવા સરકારની તૈયારી. 5 સપ્ટેમ્બરે મનની મોકળાશ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી શિક્ષકો સાથે કરશે સંવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજભગત સ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ તો ઉમેદવારોએ કર્યો છે હોબાળો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની એક્ઝામમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ. સુપરવાઇઝરે પેપર લખાવ્યું હોવાનો કરાયો આક્ષેપ. ઉમેદવારે ગેરરીતિના લગાવ્યા છે આક્ષેપ તો હોબાળા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હાથ ધરી તપાસ. રાજભગત સ્કૂલ મામલે થયો આક્ષેપ તો સહાયક જુનિયર ક્લાર્કની હતી પરીક્ષા. ગાંધીનગરમાં વીએચપી અને એએચપી વચ્ચે જમીનને લઈને વિવાદ. ભારત માતા મંદિરને લઈને બંને વચ્ચે વિવાદ. ગણેશ ઉત્સવ મનાવવા મંદિર પર કબજો લેવા સર્જાયો વિવાદ. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલો પાડ્યો થાળે. સુરતમાં પોલીસ અને ગણેશ ભક્તો વચ્ચે બબાલ. ગણેશ સ્થાપના સમયે થયો હોબાળો. 9 ફૂટ કરતા મોટી મૂર્તિ લવાતા વિવાદ સર્જાયો. વરઘોડો નહીં કાઢવા દેવાતા બિચક્યો હતો મામલો. સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ આવતીકાલથી બંધ રાખવાની જાહેરાત. વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણીએ ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું. 2% ટીડીએસ કપાતની અમલવારીના વિરોધમાં 2 દિવસીય બંધની જાહેરાત કરાઈ. સુરેન્દ્રનગરના ચોટીલામાં પીયાવા 2 પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક સાથે ભેદભાવ થયાનું આવ્યું બહાર. અનુસૂચિત જાતિના શિક્ષકને સવર્ણોના માટલામાંથી પાણી ન પીવા દેવાતા શિક્ષકે ભેદભાવની આક્ષેપ લગાવ્યો. શિક્ષકે પોલીસ ફરિયાદ કરાતા શિક્ષકની કરાઈ બદલી. પઢે ગુજરાત બઢે ગુજરાત આ સૂત્રનો દાવો પોકળ સાબિત થયો. રાજકોટના ધોરાજીમાં સરકારી શાળા નંબર 14 રોડ પર આવેલી કોમર્શિયલ દુકાનોમાં ચાલતી હોવાનું સામે આવ્યું. એ પણ 40 વર્ષથી 177થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 1-8 સુધીનો કરે છે અભ્યાસ. ભરૂચમાં બિસ્માર માર્ગોની સમસ્યાને લઈને યુવાનોએ નોંધાવ્યો અનોખો વિરોધ. યુવાનોએ કલેક્ટર કચેરી નજીક માર્ગ પર પડેલા ખાડા પાસે કાર ઉભી રાખી જ્યાં સુધી ખાડા ન પુરાય ત્યાં સુધી વિરોધ નોંધાવવા આપી ચીમકી. લોકોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા પણ અપીલ કરી. એક તબીબે અજમેર દરગાહ વિશે કરેલી ટિપ્પણીથી મુસ્લિમ સમાજની લાગણી દુભાતા ગોધરા મુસ્લિમ સમાજમાં રોષ. મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ બેનર સાથે રેલી યોજી દર્શાવ્યો વિરોધ. મુસ્લિમ સમાજ રેલી યોજી આપ્યો આવેદનપત્ર. તબીબ સામે ફરિયાદ નોંધાવવા કરી માંગ. ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર પર હુમલો કરનાર પકડાયા. નડિયાદ પાલિકાના પૂર્વ સભ્ય ભાનુ ફરવાડ અને તેના સાગરીતોની ધરપકડ. 2 દિવસ અગાઉ કાંતિ પરમાર અને તેના અન્ય 3 સાથીદારો પર કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો. પિતાએ 3 સંતાનોની ક્રૂર હત્યા કરી. પત્ની સાથે ઝઘડામાં સંતાનોની કરી હત્યા. 6-3 સંતાનોના કાપ્યા ગળા. પત્નીને રૂમમાં પૂરી સંતાનોની કરવામાં આવી હત્યા. હત્યા બાદ પોલીસને જાણ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં કણોદર ગામમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે જમીન બાબતે બોલાચાલી થતા થયું ધીંગાણું. એક જ સમાજના ભાઈઓ વચ્ચે થયેલી મારામારીમાં 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુરતના ઉલપાડના પુરસદ ગામમાંથી દેશી દારૂના 7 અડ્ડા પર ગ્રામજનોના દરોડા. વારંવાર રજૂઆત બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા રોષે ભરાયેલી જનતાએ રેડ કરી. ગ્રામજનોએ દારૂના ધમધમી રહેલા અડ્ડાઓનો વિડીયો વાયરલ કરતા પોલીસ દોડતી થઈ. ડાંગ જિલ્લા અને મહારાષ્ટ્રની બોર્ડર પરના ચરણમાલથી પીપલનેર રોડ પર ડીઝલ ટેન્કરમાં લાગી આગ. ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કરની પહાડો સાથે થઈ ટક્કર. નવાપુર ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ખેડા જિલ્લાના નડિયાદમાં જૂના વાહનોની લે વેચ કરતી દુકાનમાં લાગી આગ. દુકાનમાં મુકેલ 10થી વધારે બાઇક અને મોપેડ બળીને થયા ખાક. નડિયાદ ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. દુકાન માલિકને પણ ઇજા. ટ્રેનમાંથી 8 મહિનામાં 50 લાખથી વધુનો દારૂ અને ગાંજાનો જથ્થો ઝડપાયો. રોડ પર પોલીસની ઘોંસ વધતા ડ્રગ્સ માફિયાઓએ રેલવેનો માર્ગ અપનાવ્યો. ઓરિસ્સાથી ટ્રેનમાં ગાંજો કોચના ડોડા પણ લવાય છે.
સુરતના ડુમસ રોડ પર મગદલ્લા બંદર પાસે સામે ઓડી કાર ચાલકે ઇકો કાર અને રિક્ષા ચાલકને લીધાડ ફેટે. દારૂના નશામાં કાર ચલાવી રહેલા કાર ચાલકને સ્થાનિકોએ ચખાડ્યો મેથી પાક, પોલીસે કરી અટકાયત. રાજસ્થાનના દંપતી પોતાના અન્ય સાગરીતો સાથે મળી ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટના નામે આચર્યું કરોડોનું કૌભાંડ. વ્યક્તિ દીઠ 3000 ઉઘરાવી લગાવ્યો 13 કરોડનો વધુનો ચૂનો. ભૂપેન્દ્ર યાદવે સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ નામે લોકો પાસે ઉઘરાવ્યા હતા રૂપિયા. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના લીલછા ગામ પાસે ઇકોકાર પલટી. રાજસ્થાન રામદેવરાથી પરત ફરી રહ્યા હતા યાત્રીઓ ત્યારે નડિયો અકસ્માત. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડામાં પડી. કારમાં સવાર 3 યાત્રિકો ઇજાગ્રસ્ત. બોટાદમાં બરવાળા સાળંગપુર વચ્ચે ટ્રિપલ અકસ્માત. કાર અને છોટા હાથી સાથે જ બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવાનોના મોત થયા. મૃતકો યુવાનો સાળંગપુર ગામના ભરવાડ સમાજના હોવાની માહિતી. મોરબીના વાંકાનેરમાં 6 કરોડ રિક્ષામાં સ્ટંટ કરતા ડ્રાઈવરનો વિડીયો થયો વાયરલ. તો છકડો પર બિંદાસ બની પોતાનો જીવને જોખમમાં મૂકી સ્ટંટ કરતો નજરે પડ્યો ડ્રાઈવર. યુવકને અકસ્માત થવાનો સહેજ પણ ભય નથી અને અહીં પગ વડે ચલાવી રહ્યો છે છકડો. દીવના વણાક બોરામાં ડૂબી બોટ. તો વંદિતા નામની બોટ ડૂબી જતા 7 ખલાસીઓ બેરલના સહારે તરવા લાગ્યા. પોલીસે ખલાસીઓનો બચાવ કર્યો.